નું કપરો સમય કોઈ પણ ભૂલી શકે તેમ નથી। આ દિવસો એવા હતા કે પોતાના લોહીના સર્વ સંબંધીઓ પણ કામે આવતા નહીં તો પારકા વ્યક્તિઓની આશા ન હતી। તેવામાં કેટલાય વ્યક્તિઓએ સમાજમાં નિસ્વાર્થ સેવાઓ આ સમયગાળામાં આપી છે, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં અને એમાં પણ ખાસ નર્સિંગ ફિલ્ડમાં કે જે લોકો કોરોના સંક્રમિત દર્દીઓ સાથે રહેતા હતા। 1996થી નર્સિંગ ક્ષેત્રે સેવાકીય ધર્મ બજાવતા નડિયાદના મહિલા વર્ષા રાજપૂતે પોતાની માનવદાયક સેવાઓ માટે ગત 7 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે સન્માન થયું છે। મહત્વની બાબત એ છે કે પૂરા દેશમાંથી 51 અને ગુજરાત રાજ્યમાંથી 2 વ્યક્તિઓની નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ માટે પસંદગી થઈ હતી, જેમાં વર્ષાબેન રાજપૂતનો સમાવેશ થાય છે।